ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર આઠ ભારતની સમસ્યાઓને ઉપાય. આપણા ભૌતિક સાધનો બદલાય છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. પ્રમાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ, તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. હજુ પણ સમાજો વહેમો, સામાજિક વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ વગેરે દેશમાં વિકાસમાં અગ્રીમ ફાળો આપે છે. જેવી સામાજિકતા અને વ્યવસ્થિત પ્રગતિ અને વૃદ્ધિ ગોઠવાતી જાય છે, સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે. હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે, જેમ કે ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ એ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાય શોધીએ અને વસુદેવ કુટુંબની ભાવના સાકાર કરીએ. હવે ભારતમાં કઈ કઈ સમસ્યાઓ છે તેનું માળખું આપેલું છે. એમાં પહેલું છે આંતરિક સમસ્યાઓ. આંતરિક સમસ્યાઓ વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ, આ બધી આંતરિક સમસ્યાઓ છે. હવે પ્રાદેશિક સમસ્યાઓ, તેમાં ભાષાવાદ અને પ્રદેશવાસનો સમાવેશ થાય છે. પછી સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, આ વગેરે કુદરતી સમસ્યાઓ છે. હવે પહેલું છે વસ્તી વધારો. આપણે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરનો અભ્યાસ કર્યો હતો. મોટાભાગની સમસ્યાનું મૂળ વસ્તી વિસ્ફોટક છે. ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચાર કરીએ અને વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડે. વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. હવે ભારતમાં જ્યારે 2001માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે ભારતની વસ્તી 102 કરોડ હતી. આજે 2021માં 121 કરોડ જેટલી છે. આમ 2001થી 2011 10 વર્ષમાં 14 કરોડનો વધારો થયેલો છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતા, રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, આ વગેરે સમસ્યાઓ થાય છે. એટલે વસ્તી વિસ્ફોટક રોકવા સરકાર નિયંત્રણ પગલાં લેવા પડ્યા છે. હવે નિરક્ષરતા એ દેશના વિકાસને અવરોધતું એક મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને અટકાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષિત પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. હવે 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા માટે મફત અને ફરજિયાત શિક્ષણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે, જે વડોદરાના મહારાજા હતા, તેણે શરૂ કર્યું હતું. હવે નિરક્ષરતાના ઉપાયો. આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. માટે નિરક્ષરતા કલંકરૂપ છે, જેને દૂર કરવા માટે ઘણી યોજનાઓ સરકાર દ્વારા હાથ ધરાઈ છે, જેમ કે 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજનાઓ, આદર્શ નિવાસ શાળાઓ, નિરંતર શિક્ષણ અને હવે 2001થી RTE રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ પ્રાપ્તિનો હક અમલમાં મુકાયો છે. RTE રાઇટ ટુ એજ્યુકેશન માટે
બાળકને ધોરણ 1 થી 8 સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. હવે મોંઘવારી. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહેવાય છે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર જનજીવનમાં જોવા મળે છે, એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે શિરદર્દ સમાન બની ગઈ છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો એ સૌ માટે મુશ્કેલ બન્યો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવવું પડે છે. અને મોંઘવારી દૂર કરવાના ઉપાયો કયા છે? કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરશું? કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ, તે જ એનો ઉપાય છે. હવે ગરીબી. ગરીબી એ આપણા દેશની એક ગંભીર સમસ્યા છે. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગારી, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણ આધારે ગરીબનો માપદંડ રચી શકાય છે. ભારતમાં પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોના આવકમાં સુધારો થાય છે. હવે આટલું જાણવામાં BPL, તો એને ફૂલ ફોર્મ બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી નીચે જીવતા લોકો, જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જેના બાળકો મજૂરી કરતા હોય, તેવા લોકોને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય. હવે બીજું એક છે ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશું ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહેવાય. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે કે ભ્રષ્ટાચાર. છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગઈ છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ સત્તા વગેરેનો દુરુપયોગ કરે છે અને ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે. અને ભ્રષ્ટાચાર એ આપણા સમાજનું મોટું કલંક છે. હવે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ અને ભ્રષ્ટાચારથી કઈ અસરો જોવા મળે છે? તો પહેલું છે, માનવ અધિકારનો ભંગ થાય છે, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, નૈતિક મૂલ્યનો હાર્સ થાય છે, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. હવે ભ્રષ્ટાચાર અટકાવવાનો ઉપાય શું છે? ભ્રષ્ટાચારના દોષોને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધ બ્યુરોની રચના થઈ છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. હવે જો એક સંદેશ છે, લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતે ગુનો બને છે અને કોઈને લાંચ દેવી એ પણ એક પ્રકારનો ગુનો જ છે.